સુરતના વરાછા વિસ્તારમાં આવેલી નીરવ પાર્ક અને સોનલ પાર્ક સોસાયટીમાં છલાંગ સંસ્થા દ્વારા પ્રકૃતિ વંદન, અન્ન બચાવો જીવ બચાવો અને માતૃપિતૃ વંદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વર્તમાન સમયમાં પ્રદૂષણ એક મોટો પડકાર છે, ત્યારે સરકાર દ્વારા પણ લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવાની અપીલ કરવામાં આવે છે અને પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતમાં છલાંગ નામની સંસ્થા દ્વારા પ્રકૃતિ વંદન, અન્ન બચાવો જીવ બચાવો અને માતૃપિતૃ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી નીરવ પાર્ક અને સોનલ પાર્ક સોસાયટીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રકૃતિ વંદન, અન્ન બચાવો જીવ બચાવો અને માતૃપિતૃ વંદનની સાથે દેશ માટે જેમણે પોતાનું બલિદાન આપ્યું છે તેવા શહીદો માટે પરમવીર વંદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં પ્રકૃતિ પ્રત્યે પોતાના વિચારો બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત હિન્દુ શાસ્ત્રોમાં જે છોડનું ખૂબ જ મહત્વ છે તેવા તુલસીના છોડનું પૂજન લોકો દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા લોકોને છલાંગ સંસ્થા દ્વારા જન્મદિવસ, પુણ્યતિથિ કે પછી લગ્નની વર્ષગાંઠ નિમિત્તે લોકો એક વૃક્ષનું વાવેતર કરશે તેવો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ન બચાવો જીવન બચાવો અભિયાન અંતર્ગત કોઈ પણ વ્યક્તિ અન્નનો બગાડ ન કરે તેવો પણ સંકલ્પ લોકોને લેવડાવવામાં આવ્યો હતો. અને કહેવાય છે કે બાળકોના પહેલા ગુરુ પોતાના માતા પિતા હોય છે, એટલા માટે માતૃપિતૃ વંદન કાર્યક્રમ પણ યોજાયો હતો. આ સાથે દેશ માટે શહીદ થયેલા અને વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેવા 21 સૈનિકોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવ્યા હતા. જે આજે તારીખ 27/8/2023 ને રવિવારે સુરત ખાતે નીરવ પાર્ક અને સોનલ પાર્ક સોસાયટીમાં છલાંગ એક છલાંગ આપકે સપનો કી ઓર સંસ્થા વતી એક સરસ મજાનો પ્રકૃતિ વંદન, અન્ન બચાવો જીવ બચાવો, માતૃપિતૃ વંદન અને ભારતના સીમાડા સાચવીને બેઠેલા વીર સૈનિકોને શહાદતને બિરદાવવા માટે પરમવીર વંદન કાર્યક્રમનું એક આયોજન થયું હતું. એમાં શું કરવામાં આવ્યું? આ કાર્યક્રમ અંતર્ગત પ્રકૃતિ વંદન, બાળકો દ્વારા પોતાના વિચારો, પ્રકૃતિનો જે બગાડ, પ્રકૃતિનું જતન કરવા માટે એક સંકલ્પ લેવામાં આવ્યો અને દરેક લોકો દ્વારા તુલસીના છોડનું પૂજન કરવામાં આવ્યું અને પોતાના જન્મદિવસ, એનિવર્સરી અથવા તો કોઈ પરિવારજનની પુણ્યતિથિ નિમિત્તે એક એક વૃક્ષ વાવવાનો એક સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો છે. સાથે સાથે અન્નનો બગાડ અટકાવવા માટે દરેક લોકો અહીંથી અન્નનો બગાડ ન કરવા માટેનો એક સંકલ્પ લીધો છે અને માતૃપિતૃ વંદન, ખરેખર આપણો સૌપ્રથમ ગુરુ એ આપણા માવતર છે, આપણા માવતર જેમના થકી આપણે આપણા આજે જે કંઈ પણ છીએ એમનો એક ઋણ અદા કરવાના ભાવ રૂપે આપણે માતૃપિતૃ વંદન કરેલું છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.